ગુજરાતના પાલિતાણા મંદિરમાં ગત સત્તર ડિસેમ્બરના રોજ હુમલાની ઘટના સામે આવતા ખળભળાટ જૈન મંદિર હુમલાની જાણ થતાં ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ તાત્કાલિક ઉચ્ચ પોલીસ અધિકારીઓની હાજરીમાં બેઠક બોલાવી વિડીયો કોન્ફરન્સિંગના માધ્યમથી પોલીસ અધિકારીઓ સાથે બેઠકમાં આઈજી એસપી સહિતના અધિકારીઓ વિડીયો કોન્ફરન્સિંગના માધ્યમથી જોડાયા હતા અને કડક પગલાં ભરવા સૂચના શેત્રુંજ પર્વત વિવાદ પર ગૃહમંત્રીનું નિવેદન આ મામલે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે પાલિતાણાએ માત્ર ગુજરાતમાં વસતા ગુજરાતીઓનું નથી આ સમસ્ત દુનિયાના લોકો માટે આસ્થાનું કેન્દ્ર છે જેથી તમામ પ્રશ્નોમાં વિચારણા કર્યા બાદ મુખ્યમંત્રીએ નિર્ણય લીધો છે કે ટાસ્ક ફોર્સ બનાવીને મહત્વના કામો માટે પગલાં લેવામાં આવશે કોઈ પણ ધર્મસ્થાન માટે સરકાર ગંભીર છે અને વિડીયોમાં મહારાજ સાહેબ સાથે જે ખરાબ વર્તન કરવામાં આવ્યું તેમની ધરપકડ કરી કડક પગલા લેવામાં આવ્યા છે દિવસ પકડી લેવાયા પાલિતાણા શેત્રુંજ પર્વતની આસ્થા માટે સરકાર ભવિષ્યમાં પણ કામ કરતી રહેશે જેમાં ફોર્સ મહેસૂલ ફોરેસ્ટ અને પોલીસ વિભાગના અધિકારીઓ રહેશે શેત્રુંજના તમામ વિષયો પર ચર્ચા કરી મુખ્યમંત્રી આજે ટાસ્ક ફોર્સ માટે સૂચના આપી છે અને આવતીકાલે ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવશે પાલિતાણા શેત્રુંજ મંદિર બાબતે જૈન સમુદાય દ્વારા સરકારને રજૂઆત કરી તેઓની માગણી સંતોષવાની માંગ કરી છે જે મામલે છેલ્લા કેટલાય દિવસથી પાલિતાણામાં ચાલતા વિવાદને લઈને મહત્વના સમાચાર પાલીતાણા મામલે રાજ્ય સરકાર દ્વારા એસઆઈટીની રચના કરાઈ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની સમીક્ષા બેઠક બાદ આ નિર્ણય લેવાયો સંમેદ શિખર મામલે જૈન સમાજ આંદોલન કરી રહ્યો છે ભાવનગરના સુપ્રસિદ્ધ પાલીતાણા ખાતે આવેલા નીલકંઠ મંદિર બાબતે છેલ્લા કેટલાય સમયથી પૂજારી અને આણંદજી કલ્યાણજી પેઢી વચ્ચે વિવાદ ચાલે છે જૈનોના પ્રથમ તીર્થકર આદિનાથ દાદાના પ્રાચીન પગલાંને ખંડિત કરાયા હતા પગલાં ખંડિત કરવા સાથે મંદિરના સીસીટીવી અને પોલમાં પણ તોડફોડ કરી હતી શત્રુંજ પર્વત પર સીસીટીવી કેમેરાનો થાંભલો પેઢીના બોરની તોડફોડ કરનાર તત્વો સામે કડક પગલાં ભરવાની માગણી કરવામાં આવી હતી પાલીતાણામાં ગિરિરાજ પર્વત ઉપર આમ તો સદીઓથી જૈન દેરાસરો આવેલા છે અને નીલકંઠ મહાદેવનું મંદિર પણ આવેલ પરંતુ તાજેતરમાં આણંદજી કલ્યાણજી પેઢી દ્વારા મંદિરનો કબજો લઈ પોતાનો પૂજારીને ચોકીદાર નક્કી કરાતા હિન્દુ સંગઠનોમાં અને જૈન સમાજ સામે રોષની લાગણી જોવા મળી રહી છે આ મામલે રાજ્ય ગૃહમંત્રી હર્ષસંઘવીએ ભાવનગરના આઈજી અને એસપી સહિત અધિકારીઓને વધુ તપાસ કરવા આદેશ આપ્યો હતો જો કે બીજી તરફ તોડફોડ હિન્દુ સંગઠનો નહીં પરંતુ આસામાજિક સામાજિક તત્વોએ કરી હોવાની વાત કરી હતી આવેદનપત્ર સ્વીકારવા બદલ સરકાર પણ આક્ષેપો કર્યા હતા સરકાર પર આક્ષેપો પણ કરાયા જેમાં તોડફોડ સીસીટીવી કેમેરાના પણ સામે આવ્યા છે ત્યારે અત્રે ઉલ્લેખનીય છે કે ભાવનગરના પાલીતાણામાં નીલકંઠ મંદિરમાં પૂજારી અને આણંદજી કલ્યાણજીની પેઢી વચ્ચે મંદિર મુદ્દે વિવાદ ચાલી રહ્યો છે મંદિર બહાર પેઢીએ મૂકેલા સીસીટીવીમાં મંદિરના પૂજારી અને તેના સાગર રીતોએ તોડફોડ કરી હોવાનું સામે આવતા જૈન સમાજના લોકો રોષે ભરાયા છે આ મુદ્દે રવિવારે પાલિતાણા તળેટી ખાતે સમગ્ર દેશની જૈન અગ્રણીઓ સંસ્થાઓએ વિરોધ કર્યો હતો નીલકંઠ મહાદેવ મંદિર સામે સીસીટીવી લગાવાતા મંદિરના પૂજારીને તેના સાગરિતોએ આ સીસીટીવી તોડી પાડ્યા હતા બીજી તરફ આણંદજી કલ્યાણજી પેઢી દ્વારા મંદિરનો કબજો લઈને પૂજારી તથા ચોકીદાર નક્કી કરવામાં આવતા હિન્દુ સમુદાયમાં પણ રોષ જોવા મળી રહ્યો છે આ અંગે સરકારે બે ધારાસભ્યોને જઈને તપાસ કરવા જણાવાયું હતું આ મામલાને શાંતિથી ઉકેલવામાં આવે તેવો પ્રયાસ કરવા પણ જણાવાયું હતું આ ઉપરાંત ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ પણ ગુજરાત પોલીસ વડાને આ મામલે બારીકાઈથી નજર રાખવાને કાર્યવાહી કરવા પણ જણાવ્યું હતું પાલીના એ માત્ર ગુજરાતના જ કે ભારતના જ જૈનોનું આસ્થાનું કેન્દ્ર છે એવું નહીં પરંતુ દુનિયાભરમાં વસતા જૈનો માટે સૌથી મોટું આસ્થાનું કેન્દ્ર છે જયગિરિરાજ પાલીતના અનેક પ્રશ્નો જેમ કે ડોલીઓને લઈને પ્રશ્ન હોય કે પછી રસ્તાને લઈને પ્રશ્ન હોય ખનનને લઈને પ્રશ્ન હોય કે બીજા અનેક પ્રશ્નોને લઈને છેલ્લા અનેક દિવસથી રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં રાજ્યના અલગ અલગ વિભાગો દ્વારા આ તમામ પ્રશ્નોમાં ખૂબ જ ઊંડાણપૂર્વક ચર્ચા વિચારણા થયા પછી આજે મુખ્યમંત્રીશ્રીએ નિર્ણય લીધો છે કે એક ટાસ્ક ફોર્સ બનાવવામાં આવશે ને એ ટાસ્ક ફોર્સ આ તમામ વિષયો ઉપર અધ્યયન કરીને ઊંડાણપૂર્વક તપાસ કરીને તમામ પગલાંઓ ભરશે જે કોઈ મહત્ત્વના કામો છે એ તમામ કામોમાં સરકાર ખૂબ જ ગંભીરતાપૂર્વક પગલાં લઈ રહી છે ગુજરાતમાં કોઈ બી ધર્મસ્થાન હોય એ ધર્મસ્થાનો પર લો એન્ડ ઓર્ડરનો વિષય પર રાજ્ય સરકાર હંમેશા ગંભીર હોય છે પાલિતાનામાં આપણે સૌએ જે વિડીયો જોયો અને એ વિડીયોમાં જે પ્રકારે મહારાજ સાહેબો પર અભદ્ર વર્તન જે કરવામાં આવ્યું એ તમામ લોકો ઉપર કડકમાં કડક પગલાં ભરી લેવામાં આવ્યા છે ત્રણસો છ્યાસીની કલમથી એમને અરેસ્ટ કરવામાં આવ્યા છે અને જે દાદાના ચરનો તોડવાના જે દ્રશ્યો આપણે જે જોયેલા હતા એ બી ગુનેગારને પકડી લેવામાં આવેલા છે આ બંને એવું ગુનેગારોને કમસે કમ પાંચ દિવસ પહેલાંથી પોલીસે પકડી લીધા છે અને આજે ત્યાં સ્પેશિયલ શેત્રુંજય પર્વત પર એક પોલીસ ચોકી બનાવવાનો બી નીચે નિર્ણય લીધેલો છે આ પોલીસ ચોકી શેત્રુંજય માટે પીએસઆઈ અને અન્ય પોલીસનો સ્ટાફ બી મૂકવામાં આવ્યો છે જેનાથી થકી કોઈ બી પ્રકારની કોઈ બી પ્રકારનો જો લો એન્ડ ઓર્ડરનો વિષય હશે તો એ વિષયને સંભાળવા માટે પોલીસ હંમેશા ત્યાં હાજર રહેશે અને શેત્રુંજય પર્વતની આસ્થા ક્યારેય ઓછી ના થાય અને શેત્રુંજય પર્વતની જે આસ્થાને મહિમા છે એને સંપૂર્ણપણે ગુજરાત સરકાર

મહેસૂલ વિભાગના અધિકારી ફોરેસ્ટ વિભાગના અધિકારી એટલે કે તમામ વિભાગોના અધિકારીઓએ ટાસ્ક ફોર્સમાં હશે જેથી એકસાથે બેઠકની અંદર નિર્ણય લઈ શકે હું ગુજરાતના લોકપ્રિય મુખ્યમંત્રી આદરણીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો બે હાથ જોડીને વંદન કરું છું એમને અનેક મહત્ત્વના નિર્ણયો ગુજરાતના નાગરિકો માટે લીધા છે આજે બી છેલ્લા અનેક દિવસોથી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે આ તમામ અધિકારીઓ જોડે

એસ એટલે કે ગુજરાત પોલીસનો જ ભાગ છે અને સ્ટેટ મોનિટરિંગ સેલ ની આ કામગીરીને હું બિરદાવું છું